For more news and trending updates, subscribe to Kanak Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કનેક ગુજરાત બુલેટિન. હું છું આપની સાથે હેમલતા. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. આખરે પુલવામા હમલાનો ભારતીય વીરોએ લીધો બદલો. પીઓકેમાં એર સ્ટ્રાઇક કરી જૈશ એ મોહમ્મદના અડ્ડાઓ કર્યા ઢેર. ભારતના એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને સમગ્ર દેશની જનતાએ આવકાર્યો. ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી મનાવ્યો જશ્ન. ભારતની એર સ્ટ્રાઇક બાદ કચ્છ સરહદે એલર્ટ, સુરક્ષા સઘન બનાવાઈ. જામનગરના કાલાવાડ ખાતે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે માર્કેટિંગ યાર્ડનું ભૂમિપૂજન અને જીઆઈડીસીનું કરાયું લોકાર્પણ. સુરતના ખટોદરામાં મોપેડની ડિક્કીમાંથી 1 લાખ રૂપિયાની ચોરી. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ. હવે સમાચાર વિસ્તારથી. સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો આખરે પુલવામા હુમલાનો ભારતીય વીરોએ બદલો લીધો. પીઓકેમાં એર સ્ટ્રાઇક કરી જૈશ એ મોહમ્મદના અડ્ડાઓ કર્યા ઢેર. તો બીજી બાજુ દેશવાસીઓ જશ્ન મનાવી રહ્યા છે. પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના પીઓકેના બાલકોટ પર મોડી રાતના લગભગ 3:40 કરાયેલા હવાઈ હુમલાએ જૈશ એ મોહમ્મદના અનેક આતંકીઓ અને જેહાદીઓને ઠાર માર્યા છે. ભારતીય સેનાની આતંકીઓ પરની કાર્યવાહીની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. સત્તાધારી નેતાઓથી લઈને વિપક્ષી નેતાઓ સહિતના અલગ અલગ માધ્યમોથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. લગભગ 200 જેટલા આતંકીઓને ઠાર કર્યાના સમાચારથી દેશવાસીઓમાં એક પ્રકારની ખુશીની લહેર જોવા મળી રહી છે. ટ્વિટર પર પણ રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, માયાવતી, અરવિંદ કેજરીવાલ સહિતના વિપક્ષી નેતાઓએ સેનાની જવાબી કાર્યવાહીને વધાવી છે. અસદુદ્દીન ઓવૈસીએ સરકારના આ પગલાંને આવકાર્યો છે અને પોતે સરકારની સાથે હોવાનું કહ્યું હતું અને દરેક રાજકીય નેતા પાકિસ્તાન વિરુદ્ધ અને આતંકવાદીઓ વિરુદ્ધની આ કાર્યવાહીમાં સરકારની સાથે છે તેમ જણાવી રહ્યા છે. આ તરફ દેશવાસીઓમાં પણ પોતાની રીતે આતંક પર કરાયેલા વિસ્ફોટક હુમલાથી અને ફરી વખતની સર્જિકલ એર સ્ટ્રાઇકથી ખુશ જોવા મળી રહ્યા છે અને સેના અને સરકારની કાર્યવાહીને બિરદાવી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓએથી જે પ્રમાણેની તસવીરો આવી રહી છે તેનાથી દેખાઈ રહ્યું છે કે આ કાર્યવાહીથી દેશ કેટલો ખુશ છે. દેશવાસીઓ દ્વારા આતશબાજી સાથે ફટાકડાઓ ફોડી અને વિવિધ મીઠાઈઓ વહેંચી ખુશી વ્યક્ત કરાઈ રહી છે. તો આ તરફ ગુજરાતની જનતા આ વિશે શું કહી રહી છે, આવો જોઈએ. સરકાર દ્વારા આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો અને પાકિસ્તાનની અંદર પીઓકેમાં ઘૂસીને 200-300 જેટલા આતંકવાદીઓને ઠાર મરાયાની વાત સામે આવી રહી છે. જૈશ એ મોહમ્મદના જે ઠેકાણા છે, જૈશ એ મોહમ્મદ નામનું જે આતંકવાદી સંગઠન છે, એમના ઠેકાણા પર જઈને ભારતીય વાયુસેનાએ હુમલો કરી દીધો છે અને આ હુમલો ગત રોજ થયો છે અને લગભગ સવારના 3:30-6 દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો છે. ખૂબ મોટું નુકસાન જૈશના સંગઠનને થયું છે. એ વિશે લોકો શું કહે છે એ જાણવા માટે અમે અહીંયા ઉપસ્થિત છીએ. શું નામ આપનું? સમીર મલિક. સમીરભાઈ, આજે પુલવામામાં જે હુમલો થયો હતો એ બાબતે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને વાયુસેના દ્વારા જૈશ એ મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનનો જે પીઓકે સ્થિત હતા એમની ઉપર બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આવકારો છો? હા, 100% આવકારીએ છીએ અને આપણા લીધે ખુશીની વાત છે કે આપણા પીએમએ એમને જવાબ આપ્યો. બીજા એક મિત્ર સાથે વાત કરીશું. પુલવામા એટેકનો સરકારે બદલો લેવાની વાત આજે સામે આવી છે. 200-300 જેટલા સૈનિકો આતંકવાદીઓ પણ ઠાર મરાયાની ઘટના, જોકે એની પુષ્ટિ નથી થઈ, પરંતુ એ કન્ફર્મ છે કે પીઓકેમાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ જૈશ એ મોહમ્મદ આતંકવાદીના જે ઠેકાણા હતા, ટેન્ટ હતા, એમના પર હુમલો કર્યો છે. કેટલા ખુશ છો? બહુ ખુશી છે અને જે એર સ્ટ્રાઇક સરકાર દ્વારા કરવામાં આવી છે એને અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ. આતંકવાદનો સફાયો થવો જ જોઈએ, એ પછી આંતરિક હોય કે બાહ્ય હોય, અમે સરકારના આવા તમામ પગલાઓથી ખુશ છીએ અને અમે એમની સાથે છીએ. અમે એમની કામગીરીને બિરદાવીએ છીએ, અમે રાજી છીએ એનાથી. જી, હા. તમારું નામ? સલીમ ખાન પઠાણ. સલીમભાઈ, પુલવામા હુમલાનો બદલો ઉરી કરતા મોટો એટેક કદાચ કહી શકાશે, જોકે હજુ આંકડો જે પરફેક્ટ છે એ હજુ સામે નથી, પરંતુ જૈશના જે ટેન્ટ હતા પીઓકેની બહાર એલઓસી પર, ત્યાં હુમલો કરવામાં આવ્યો છે વાયુસેના દ્વારા અને 3 જેટલા મોટા ઠેકાણા પર હુમલો કરીને નાબૂદ કરી દેવામાં આવ્યો છે, શું પ્રતિક્રિયા આપો છો? એના માટે અમે ખાસ કરીને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને, કે જેમણે એક નક્કર આયોજન કરીને લશ્કરને આદેશ આપીને મિનિટોમાં આજે એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું તે બદલ એમને અમે અભિનંદન આપીએ છીએ અને બિરદાવીએ છીએ. હતા જંબુસરના લોકો, એમનું કહેવું છે કે પીઓકે પર જઈને ભારતીય વાયુસેનાએ જે પણ હુમલો કર્યો છે એને આવકારદાયક છે અને આનંદની વાત ગણાવી છે. સહયોગી દીપ ચૌહાણ અને વીરેન્દ્ર પાટીલ સાથે વસીમ લેખ, કનેક્ટ ગુજરાત. જમ્મુ
કાશ્મીરમાં પુલવામા હમલા થયેલે નહીં દેશભરમાં આક્રોશ પાટી નીકળ્યો હતો. બદલો ક્યારે લેવામાં આવશે? સોગો રાહી જોઈ રહ્યા હતા જ્યારે આજે સવારે 3:30 વાગ્યાના અરસામાં વાયુસેના દ્વારા આતંકવાદીના ટેન્ક ઉપર હમલો કરવામાં આવે છે અને બદલો લેવામાં આવે છે. એને લઈને તમે જોઈ શકો છો કે સુરત શહેરની અંદર યુવાઓમાં ખાસો જોશ જોવા મળી રહ્યો છે. એ લોકોની અંદર ક્યારની જ્યારે હમલો કરવામાં આવ્યો છે ત્યારે યુવાઓમાં ખાસ કરીને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતભરમાં રેલીઓ નીકળી હતી, વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ જતાવવામાં આવી રહ્યો છે અને ક્યારની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પાકિસ્તાન સાથે બદલો લેવામાં આવશે. જ્યારે આજે 3:30 વાગે બદલો લેવામાં આવે સો કોસ યુવાનો ખુશ થયા છે અને ભારતના જિંદાબાદના નારા લગાવી રહ્યા છે. વાયુસેનાને લઈને એ લોકો ખુશી જતાવી રહ્યા છે. એને લઈને આપણે અહીંયા ખાસ કરીને યુવાનો ઉપસ્થિત છે. આપણે યુવાનો પાસેથી જાણીશું તો કેવી રીતના એ લોકો જોડે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરેશ પ્રકાશ ભોસલે, મારું કહેવું છે કે જે 3:30 વાગે જે યુદ્ધ કરવામાં આવેલું છે તે હજુ થવું જોઈએ, આના કરતાં સારું થવું જોઈએ. અને જે પાકિસ્તાનમાં જે આ મળ્યું છે તે આના કરતાં સારું હજુ થવું જોઈએ કે સામેવાળાને ખબર પડે કે આપણે જે યુદ્ધ કર્યું છે તે કેવી રીતના કર્યું છે અને એનો જવાબ આપણાને કેવી રીતના મળશે. એના હિસાબે પ્રત્યેક જે આ 3:30 વાગે જે કર્યું છે ને હજી આનાથી ડબલ કરું છું. ને જે પાકિસ્તાનનો જે આતંકવાદીઓ છે ને અને હજુ એનો સફાયો કરવું જોઈએ કે સામેવાળાને ખબર પડવું જોઈએ કે હિન્દુસ્તાનમાં કેવા લોકો છે. જે હમલાને લઈને એ લોકો ખરેખર ખુશી જણાવી રહ્યા છે અને આગળ બી છે આવી રીતના ભારતે આવી રણનીતિ ચાલુ રાખવી જોઈએ. અન્ય યુવાન છે આપણે એમની જોડે બી જાણીશું. તમારું નામ? ભરવાડ રાહુલ. આપણે આતંકી હુમલો જે એમને વેલેન્ટાઇન ડેના દિવસે આપણા પર કર્યો હતો, આપણે 44 શહીદો થયા હતા તેના કારણે. અને આપણે નરેન્દ્ર મોદીભાઈએ જે આપણે નિર્ણય લીધો છે અને સવારે કાલે 3:30 વાગે આજે સવારે 3:30 વાગે જે હુમલો કરવામાં આવ્યો છે આતંકી તે ખૂબ જ સારો કરવામાં આવ્યો છે અને તેમાં 250-300 આતંકી મરવા જ જોઈએ અને તે બરાબર જ છે. અને તેમને પણ પાકિસ્તાને પણ ખબર પડી જોઈએ આ નવું ભારત છે, આ માફ નહીં કરે, આ સાફ જ કરી નાખવાનું છે આ માટે. અને આ તો હજી શરૂઆત છે, હજી આનો અંત બહુ ખરાબ આવવાનો છે. એટલે પાકિસ્તાન ચેતવી જાઓ હવે તમારું શું હાલત થશે તે માટે. આ તો ખાલી શરૂઆત છે, અંત બી હવે આગળ બી ઘણું થશે એને લઈને અન્ય યુવાનો જોડે બી આપણે જાણીશું. આજે ભારત દેશ એક ભારત દેશમાં યુવાનોનો દેશ છે. જ્યારે આપણે 14મી તારીખે વેલેન્ટાઇનના દિવસે જ્યારે યુવાનો વેલેન્ટાઇન મનાવતા હતા ત્યારે પાકિસ્તાને તેના આતંકીઓ દ્વારા આપણે ભારત દેશના શહીદો ઉપર હુમલો કર્યો હતો અને દેશને દેશના સૈનિકોને શહીદ કર્યા હતા. ત્યારે જે 44 જવાનો શહીદ થયા હતા તેનો આજે દેશમાં યુવાનો બાળકોથી માંડીને વૃદ્ધો તરફ આજે એક આક્રોશ જોવા મળતો હતો અને ગુસ્સો જોવા મળતો હતો. અને આજે ગુસ્સાનો જવાલ સરકાર તરફ હતો ત્યારે સરકાર આપણા માનનીય વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ આજે પાકિસ્તાનના સૈન્ય આતંકવાદીઓ તરફ એક હુમલો કર્યો અને આજે રાત્રે 3:30 વાગે સવારે 12 મિરાજ ફાઇટર પ્લેનથી તેની ઉપર હુમલો કર્યો અને 200-300 જેટલા આતંકીઓનો ઠાર કર્યો છે અને તેને માર માર્યો છે. એટલે પાકિસ્તાનને કહેવાનું છે કે આજે તમારા આતંકીઓનો જેટલો ઠાર કર્યો છે ને તે હજી શરૂઆત છે, પરંતુ આ ભારત છે, માફ નહીં પણ પરંતુ સાફ કરી નાખશે. એટલે ચેતી જજો કે તમારા આતંકીઓને, કારણ કે હવે ભારત છે એ માફ નહીં કરે. ભારત માતા કી જય. આપણે અન્ય યુવાનો જોડે બી જઈશું. તે હમલોને લઈને કેટલી ખુશી એ લોકો અદા કરી રહ્યા છે. જે તમારું નામ? મારું નામ સેજપુરે મેઘા છે અને હું એ કહેવા માગું છું કે આજે અમે ઘણા જ ખુશ છીએ. અમે જ નહીં બલકે પૂરું આપણું ભારત છે બહુ જ ખુશ છે, કારણ કે જે આતંકી હમલો થયો છે ને, આતંકી હમલો થયો છે ખૂબ જ જોરદાર થયો છે અને આગળ પણ થવાનો જ છે. કારણ કે પાકિસ્તાન હવે તમે ચેતી જાઓ, હવે અમે તમને છોડવાના નથી. આ ભારત જે છે ને એ હવે મોદીજીનું જ છે અને મોદીજી કંઈ તો કરશે જ. આ તો કર્યું છે, આ તો ખાલી શરૂઆત જ છે ને, આગળ પણ થવાનું જ છે. તો તમે બચીને રહેજો હવે, કારણ કે તમે હવે બચો તો પણ કેટલો પણ પ્રયાસ કરો, હવે તમને ભારત કોઈ હાલતમાં છોડવાનું નથી. જે થવાનું છે બરાબર જ થવાનું છે. ભારત માતા કી. ત્યારે જોવા જાય કે આપણા સૈનિકો ઉપર હુમલો થયો હતો અને આજે આતંકીઓ ઉપર હમલા ભારત દ્વારા કરવામાં આવે છે, કેટલી ખુશી થઈ રહી છે તમને? આજે જે હમલો થયો છે એની તો બહુ જ ખુશી છે અમને. પૂરું ભારત આજે એકદમ ખુશ હશે, પણ આટલી ખુશી હજી પૂરતી નથી, કારણ કે હજી આતંકી હમલાઓ થવાના છે અને થશે જ. જે પાકિસ્તાન છે પૂરું સાફ થઈ જવું જોઈએ. જે અત્યારે જેટલું છે એટલું રહેવું પણ નહીં જોઈએ. આવનારી પેઢી એવું બોલવી જોઈએ કે પાકિસ્તાન ક્યારે હતું, ક્યાં હતું, એ સવાલ ઊભા થવા જોઈએ. એટલું મારું કહેવું છે. જે ચોક્કસ યુવાઓમાં ખરેખર ખૂબ ખુશી જોવા મળી રહી છે, જ્યારે શહીદોને ખરેખર શ્રદ્ધાંજલિ આજે મળી હોય એવી રીતના યુવાઓ પણ અદા કરી રહ્યા છે. જ્યારે યુવાઓનું કહેવું છે કે હાલ જે પૂરતો જે હમલો કરવામાં આવે છે એને લઈને આવનારા દિવસોમાં પણ પાકિસ્તાનમાં જે આતંકીઓ છે એનો ઠાર કરવામાં આવે, એ લોકોને ખરેખર એ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ મળી શકે. તો આ તરફ ભારતની એર સ્ટ્રાઇક બાદ કચ્છ સરહદને એલર્ટ કરાયું અને સુરક્ષાને સઘન બનાવાયું. ભારતની એર સ્ટ્રાઇક બાદ કચ્છ સરહદે સુરક્ષા સઘન બનાવાઈ છે. ભુજથી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા શસ્ત્રના સાધનો સરહદ પર મોકલાયા છે. એલર્ટ વચ્ચે કચ્છની ભારત પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા સઘન બનાવાઈ છે.
તો સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓનો કચ્છમાં જમાવડો થઈ રહ્યો છે અને દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી છે. કચ્છની સરહદ પર આર્મી, બીએસએફ, કોસ્ટગાર્ડ, વાયુદળ એલર્ટ બની ગયું છે. અબડાસા અને લખપત જેવા સરહદી વિસ્તારોમાં ગામોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. પશ્ચિમ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પણ જિલ્લાભરમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. હાલની તંગદિલી ભરી પરિસ્થિતિ વચ્ચે સરહદ પર શસ્ત્રો રવાના કરવાની બાબત સૂચક માનવામાં આવી રહી છે. સુરતના ખટોદરામાં મોપેડની ડિક્કીમાંથી 1 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ. ના ખટોદરા વિસ્તારમાં મોપેડની ડિક્કીમાંથી અજાણ્યા ઈસમે 1 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જેમાં મોપેડ માલિકે ખટોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભટાર ખાતે રહેતા રોહનભાઈ દિનિયાર કવરાણા સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેઓએ ગત રોજ પોતાની મોપેડ નવજીવન સર્કલ નજીક આવેલા સ્વામી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ગેટ પાસે પાર્ક કરી હતી, જેમાં એક અજાણ્યા ઈસમે મોપેડની ડિક્કીમાંથી 1 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે તેમ એક સફેદ કલરના શર્ટ પહેરેલો ઈસમ મોપેડની ડિક્કીમાંથી રોકડ ભરેલી બેગ ચોરી કરી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના અંગે રોહનભાઈએ ખટોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના કાલાવડ ખાતે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે માર્કેટિંગ યાર્ડનું ભૂમિપૂજન અને જીઆઈડીસીનું લોકાર્પણ કરવામાં આવ્યું. જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે માર્કેટિંગ યાર્ડનું ભૂમિપૂજન જીઆઈડીસીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા, જામનગરના સાંસદ પૂનમ મેડમ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સભાને કરેલ સંબોધનમાં મગફળી સહિતની જણસોના ટેકાના ભાવને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સમયસર પાક વીમો મળે તેના માટે ચિંતા કરી છે અને ગુજરાતમાં પાક વીમાના 2600 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે, જે માર્ચ મહિના સુધીમાં ખેડૂતોને પાક વીમાના પૈસા મળે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. ઉપરાંત કાલાવડ વિસ્તારના 20,000 લોકોને જીઆઈડીસીના માધ્યમથી રોજગારી મળશે, તેમજ આ તકે જામનગરને પીવાના પાણી માટે જળ સંકટ ટાળવા સૌની યોજનાની રણજીત સાગર ભરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી આ અંગેના કાર્યક્રમમાં સ્વિચ દબાવશે અને પાણીથી ડેમો ભરાઈ જશે તેવી વાત કરી હતી. ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે સવારે વાયુદળે આતંકીઓના અડ્ડા ઉડાવી દીધા છે અને લોકોની અપેક્ષા હતી કે પાકિસ્તાન સામે બદલો લેવામાં આવે તે પ્રમાણેનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે, ત્યારે સરહદની પહેલે પાર આજે બીજી સર્જિકલ એર સ્ટ્રાઇક કરી છે, જેના પગલે ગુજરાતમાં દરિયાકાંઠાને હાઈ એલર્ટ કરાયો છે અને તમામ પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી હોવાની વાતનો પણ ઉલ્લેખ કરાયો હતો. આજે કાલાવડમાં ખેડૂતો માટે નવા માર્કેટિંગ યાર્ડનું, અદ્યતન માર્કેટિંગ યાર્ડનું ખાતમુહૂર્ત થયું છે, જીઆઈડીસીનું ઉદ્ઘાટન થયું છે અને પીજીવીસીએલની ઓફિસનું પણ આજે ઉદ્ઘાટન થયું છે. ગુજરાત સરકાર ખેડૂતોના પ્રશ્ને એક પછી એક નિર્ણય કરતી જાય છે, ત્યારે આ વખતે ખેડૂતોને પૂરતો પાક વીમો મળે. કૃષિ મંત્રી ફળદુ સાહેબ, અન્ય અધિકારીઓ 7-7 વખત દિલ્હી ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે મિટિંગો કરી દબાણ કરીને 2600 કરોડથી વધુ રકમનો પાક વીમો આપણે મંજૂર કરાવ્યો છે. માર્ચ મહિનામાં જ દરેક ખેડૂતના ખાતામાં એ પૈસા પહોંચી જશે. હું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં આવડો મોટો વીમો પ્રથમ વખત આ રાજ્યની સરકારના પ્રયત્નોથી કેન્દ્ર સરકારે આપને અપાયો છે. આજે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ પણ દિલ્હી પતી ગઈ છે. સવારના 3:30 વાગ્યાથી અડધી કલાકના ઓપરેશનમાં અનેક જોસેફ અહેમદ, એમના આતંકી અડાઓ ઉપર હવાઈ હુમલા બનાવીને ખાતમા કર્યા છે. અનેક આતંકવાદીઓ એમાં માર્યા ગયા છે અને પુલવામામાં આપણા જે જવાનો શહીદ થયા એના એક એક લોહીનો બદલો, એના એક એક લોહીના ટીપાનો બદલો ભારત લઈ રહ્યો છે. સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સેનાની સાથે આખો દેશ છે. અને અત્યારે જે ઉત્સાહ, ઉમંગ, જે સ્પિરિટ ઊભો થયો છે, એક એક આતંકવાદીઓને વીણી વીણીને સાફ કરે
એ સેનાને અમે શુભેચ્છા આપી છે. પણ આજે સવારથી એલર્ટ કર્યું છે, કારણ કે આપણો સરહદી રાજ્ય છે, કોસ્ટલ મોટો આપણો બેલ્ટ છે, એટલે આપણા નેવી કોસ્ટયાર્ડ અને આપણું તંત્ર આજે હાઈ એલર્ટ થયું છે. ગમે તેવી સ્થિતિને આપણે મુકાબલો આપી શકીએ એ પ્રકારે આખી વ્યવસ્થા અને હાઈ એલર્ટ ગુજરાત પણ કરવામાં આવ્યું છે. જે લોકોએ પાક વીમા સાથે જોડાયેલા હશે, પ્રીમિયમ ભર્યું હશે, લગભગ 11 જિલ્લાના અલગ અલગ ખેડૂતો આમાં લાભ લેશે. પીઓકે પરના હુમલા બાદ કનેક્ટ ગુજરાતના માધ્યમથી રિટાયર્ડ એસીપી કૌશિક પંડ્યાએ પોલીસને સહકાર આપી શાંતિ જાળવવા અપીલ કરી. ભારત તરફથી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પર કરાયેલ એર સ્ટ્રાઇક બાદ પોલીસ પ્રશાસનની મહત્વની ભૂમિકા છે. હુમલા બાદ સમગ્ર દેશ ખુશી મનાવી રહ્યું છે, ત્યારે તેવા સંજોગોમાં આમ નાગરિકો ખોટી અફવાઓથી દૂર રહે અને ખોટી અફવાઓથી કોઈ અરાજકતા ન સર્જાય તે જોવાની જવાબદારી પણ વિશેષ રૂપથી પોલીસ તંત્રની બની છે. ત્યારે ભારત દેશે કરેલા પીઓકે હુમલા અંગે ગુજરાતના રિટાયર્ડ એસીપી કૌશિક પંડ્યાએ કનેક્ટ ગુજરાત સાથેની મુલાકાતમાં શું જણાવ્યું, આવો જોઈએ. જુદા વિસ્તારોમાં, સ્થાનિક વિસ્તારોમાં, જેમ કે ભરૂચ જિલ્લો છે કે વડોદરા જિલ્લો છે, દરેક લેવલે દરેક સ્થાનિક પોલીસે ખાસ સતર્કતાની જરૂર છે. ખાસ કરીને કોઈ લેભાગુ તત્વો કોઈ અફવા ફેલાવે અને પ્રજાને માટે અંદર અંદર કોઈ ઝઘડા ઉત્પન્ન કરાવે એવી કોઈ પરિસ્થિતિ પેદા કરે તેના માટે પણ ખાસ સતર્કતાની જરૂર છે. સાથે સાથે કોઈ પણ સ્થાનિક જગ્યાએ કોઈ પણ જાહેર જનતાને જો કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તાત્કાલિક પોલીસને આની જાણ કરવી જોઈએ. આ સિવાય જે કોઈ આવા તત્વો હોય તેને તાત્કાલિક પકડવા સારું પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે. વળી આ સાથે સાથે સ્થાનિક લેવલે જે કોઈ વાઇટલ ઇન્સ્ટોલેશન હોય કે જે સેન્સિટિવ પોઈન્ટો છે ત્યાં પણ પોલીસ બંદોબસ્તની આવા સમયે ખાસ જરૂર હોય છે અને તે લગભગ દરેક પોલીસ કરતી હોય. પાકિસ્તાનને પાઠ ભણાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારો તૈયાર થયા છે. જરૂર પડે ડાઈઝ અને પિગમેન્ટ નિકાસ બંધ કરવાની જતાવી ભાવના. ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાંથી કેમિકલ ડાઈઝ તથા પિગમેન્ટની વિશ્વભરના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ સહિતની જીઆઈડીસીમાં ડાઈઝ અને પિગમેન્ટ બનાવતી 500થી વધારે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. તેમાંથી નિકાસ કરવામાં આવતું મટીરિયલ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય વિક્રેતાઓ મારફતે ખરીદતું હોય છે. ભરૂચ જિલ્લામાંથી અપ્રત્યક્ષ રીતે પાકિસ્તાન રોજનું 70 કરોડ રૂપિયાના ડાઈઝ અને પિગમેન્ટની ખરીદી કરે છે. પુલવામામાં આતંકવાદી હુમલા બાદ વેપારીઓ પાકિસ્તાનની કમર તોડી પાડવા સજ્જ બન્યા છે. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલ તો પાકિસ્તાનમાં ડાઈઝ એન્ડ પિગમેન્ટ મોકલી રહ્યા છે, પણ જરૂર પડશે તો અમે પાકિસ્તાન સાથેનો કારોબાર બંધ કરી દઈશું. જો ભરૂચમાંથી ડાઈઝ અને પિગમેન્ટ આપવાનું બંધ કરવામાં આવે તો પાકિસ્તાનમાં આવેલી કલર તથા અન્ય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને તાળા મારી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. આ અંગેની વિશેષ મુલાકાતમાં પીઆઈએ પ્રમુખ બીએસ પટેલ, પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમએસ જોલી અને પીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ ભરવાડાએ જણાવ્યું કે નિકાસ બંધ કરવામાં આવે તો પાકિસ્તાનના કેમિકલ ઉદ્યોગોને તાળા વાગી જશે. પુલવામા બનેલી આતંકી ઘટનાથી આપણા દેશના 40 સૈનિકોના શહીદ થતા આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ આતંકી હુમલામાં 125 કરોડની જનતાએ પણ લોહી ઉકળી ઉઠે એવી આ ઘટના બની છે, ત્યારે આને આકરા પગલાં લેવા જરૂરી છે. આ આકરા પગલાં લેવામાં જો અમારા ઉદ્યોગ સમુદાયને પણ જો એમાં જોડાવવું છે તે જોડાવા માટે તૈયાર છે. પાકિસ્તાન સાથે ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગમાં ખાસ કરીને ડાઈઝ એક્સપોર્ટ બહુ ઘણી થતી હોય છે, ત્યારે અમે એ પણ અટકાવવા તૈયાર છીએ. રિસેન્ટલી પુલવામા અટેકમાં જો ટેરરિસ્ટને અમારે 40 જવાનો કો મારા હૈ, એક પાકિસ્તાન કા કાયરતાપૂર્ણ કદમ હૈ જો ટેરરિસ્ટ કો સપોર્ટ કરતા હૈ. इसके अवज में मैं हर हिंदुस्तानी से अपील करना चाहूँगा, अगर उनका कोई भी संबंध जो पाकिस्तान को आर्थिक या किसी रूप से मदद करता हो उसको संबंध को तोड़ा जाए. बहुत साल पहले हम पाकिस्तान से बिजनेस करते थे, पर पाकिस्तान का पेमेंट एक एक 200 साल तक नहीं आता था. दे आर फाइनेंशली ब्रोक कंट्री. सो हम लोगों ने डिसाइड किया है कि हम पाकिस्तान को कोई भी किसी भी तरह का कोई भी प्रोडक्ट हम लोग पाकिस्तान में एक्सपोर्ट नहीं करेंगे. ये मैं चाहता हूँ कि हर हिंदुस्तानी बिल्कुल यही નક્ષે કદમ પર ચલે ઓર પાકિસ્તાન કો કિસી ભી તરહ કા કુછ ભી એસા નહીં કરે કે જિસમે ઉનકો કોઈ ભી તરહ કા સપોર્ટ મિલે. જય હિંદ. 14 ફેબ્રુઆરીના પુલવામાના
હત્યાકાંડના બનાવો પછી આખા દેશમાં તેને ઘેરા પત્રકાર કર્યા છે, આપણે શું જાણીએ છીએ. તો એક ઉદ્યોગ સમુદાય તરીકે અમે પણ અમારી ફરજ તરીકે આ માનવીય સ્ટેટ એટલે સમુદાય ભેગા થઈ પાકિસ્તાનને જે પણ માલ ધંધો એને જતો હતો એક્સપોર્ટ થતો હતો, એક સામૂહિક નિર્ણય લીધો છે કે આપણે એ તાત્કાલિક અસરથી બંધ કરવો અને કોઈ જાતના સંબંધ આપણે પણ એક આપણા નાગરિક તરીકેની ફરજ માનીને બંધ કરવો. અને આજના આનંદનો સમાચાર એ પણ છે કે માનનીય 56 ઇંચની છાતીવાળા આપણા માનનીય પ્રધાનશ્રી એક સુંદર જવાબ પાઠ ભણાવવા માટે સરસ સવારે ટેક થયો છે, એ પણ આપણા દેશવાસીઓ માટે સંતોષની લાગણી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. દેશ અને દુનિયાના અવનવા અપડેટ માટે લોગ ઓન કરો www.connectgujarat.com પર. હવે મને રજા આપશો. નમસ્કાર.